કોઈ માણસ ભૂલ ફર્યું હોય પોતાને ઘેર કે આ પ્યાલા ફોડી નાખનારી ભૂલ છે કે પ્યાલા નો અજંભો થાય તેની ભૂલ છે, ત્યાં અજંભો થાય તેની ભૂલ છે. શું છે ભોગવે એની ભૂલ. સાસુ છે તો બહુને દુઃખ દેતી હોય તો આ મારો હિસાબ સમજી જાય કે ભાઈ દુઃખ તો મારે ભોગવવું પડે છે, માટે સાસુ નો શો દોષ, મારી જ ભૂલ દાદા કે છે. ખબર પડે ને, તે પોતાની ભૂલ માને તો એમાંથી એ છુટકારો થાય એનો. અને જો પારકી ડોસી હાઉની ભૂલ કરે તો ફરી એ પાછો ચાલુ રહ્યું, એ કન્ટિન્યુઅસ જ રહ્યું. ખબર પડે ને, ભોગવે એની ભૂલ, ગમે તે કાર્યમાં ભોગવો એટલે ભોગવાનું થયું તો આપણી ભૂલ છે. આપણે કોઈને 20,000 રૂપિયા આપ્યા ડુબાડ્યા અને પેલા ના આપ્યા, આપણી ભૂલ, ભૂલ આપણી. શું કહ્યું? આપણી ભૂલ. આમથી જતા હોઈએ, આમથી જતે રિક્ષા વાળો આવ્યો અને પગભર થઈ ગયો તો ભોગવ્યું કોને તેની ભૂલ. રિક્ષા વાળા તો પછી એનો જે કાયદો થાય, એનો જે ગુનો હશે સાબિત થશે તો એને છૂટો, નહીં તો છૂટો છૂટો થઈ જાય. પણ અત્યારે ભોગવે છે કોણ? એની ભૂલ. શું કરી ભોગવે એની ભૂલ. આ ભોગવે એની ભૂલ જો એટલું સમજમાં આવી જાય તો મોક્ષે લઈ જાય એવું વાક્ય થાય. ભોગવે એની ભૂલ એટલું જ જો સમજવામાં આવી જાય તો મોક્ષે લઈ જાય એવી વાત છે. શું મુંબઈમાં ઘેર ઘેર લખાયું છે, એના અથડામ લખેલું હોય મોટા અક્ષરે ભોગવે એની ભૂલ. એ ઠેઠ મોક્ષે લઈ જાય એવું વાક્ય છે. ભૂલ કોને ત્યાં ભોગવે એની. શું એટલે પછી આપણે ભૂલ તપાસ કરવાની નઈ ને, એના પર રાગદેશ જ ના થાય ને. મારી ભૂલ છે પછી એમાં હાહુ ન શોધો. શું ભોગવે એની ભૂલ. એક બાપ કહેતો હતો મને કે છે કે શું દાદાજી વાત કરું કે છે, તમારું જ્ઞાન લીધા પછી સુખી તો થયો પણ આ છોકરો સુખી થવા જતો નથી. છોકરો શું કરે તમને? અરે વાત જ જવા દે કે એ કહેવા જેવી નથી તમને. તારે શું પણ થોડું ઘણું તું કહો, કારણ કે રાતે 2 વાગે આવે છે કે અને દારૂ પીતો આમ છોડા ખાતો ખાતો આવે છે. ટિકિટ તો ઊંઘી નથી ગયેલા હતા? હું સોના ઊંઘું? આ મો ઢોંગરો માથે પડ્યો છે, મને સી રીતે ઊંઘ આવે બરી? શું કે છે ઢોંગરો માથે પડ્યો? તાર મેકો એ 2 વાગે આયા પછી હુઈ જાય છે કે બેહી રહે છે? ઉતારી હાથે જ ઊંઘી જાય છે. તાર મેકો એની ભૂલ નહીં, તમારી ભૂલ. તમે એને અવરે રસ્તે ચડાયો છે તેથી આ ચડ્યો છે, તેથી તારું ફળ તમારે ભોગવી રહ્યા. ગયા આવતા અવરે રસ્તે ચડાયેલો તેનું ફળ આ ભોગવી રહ્યો હો. હવે આવો ન્યાય કોણ સમજે પાડે? આવું લોકો કે છોકરો ખરાબ છે, છોકરા શું કાલ ભગવ, છોકરો ઉઠી જાય છે, ઊંઘી જાય છે, ઊંઘ કી રીતે આવે? ગુનેગાર નો દુઃખ ઊંઘ કી રીતે આવે? જેનો ગુનો છે એને ઊંઘ આવે જ નહીં. તો ભોગવે એની ભૂલ. બાકી તો આપડે સમજાઈ ગયું નહીં ને? મુંબઈ માં ઘેર ઘેર લખેલું છે, હું જવા જાઉં ને તમને ખબર પડશે. ભોગવે એની ભૂલ લખેલી હોય. સરસ છે સિદ્ધાંત, ફર્સ્ટ ક્લાસ સમજવાડ્યો. ભોગવે એની ભૂલ સમજે ને તો બધું ઉકેલાય. નિવારણ, ઘણું ઘણું નિવારણ. શું બીજાનો દોષ જોવાનો જ નહીં, પેલા છોકરાને ચંપે ચડાવનારો ડોહો ગયા સર. હો આ શીખવાડનાર દારૂવાળા ચંપે ચડાવનાર એ બીજો કઈ લાભ ઉઠાવવા માટે તેનો આ બહુ ફળ મળે છે નિરાતે. વાત જ્ઞાની પાસેથી સમજ્યા તો બધા ફોડ પડે, બધા આ ફોડ કેમ પડ્યા વગર ઉછી રીત ચાલે. એક વખત મુંબઈમાં રસ્તા બધા પહોળા બહુ, છતાંય બસનું
એક બસ ના છેડે ફરી ગઈ, ખબર ને, એટલે રસ્તો ચૂકી અને હામી સાઈડ પર જતી રહી. સ્ટિયરિંગ ખજી ગયું તે રસ્તો ચૂકીને હામી સાઈડ પર જતી રહી. હામી સાઈડ પર ગઈ ગઈ, પણ ત્યાં આગળ જે એક બસ સ્ટેન્ડ હતું ત્યાં એક પારસી લેડી ઉભી રહી હતી. બીજા બધા લોકો ઉભા રહ્યા હતા, પણ પારસી પહેલી ઉભી રહેલી. તે પારસી વાંચી રાખી, અને બીજા બધા જોનારા કહ્યું, અને પકડો પકડો પકડો, સારો નાલાયક છે નાલાયક છે નાલાયક છે. તાર મય બીજા બે તેમ કહે, આ ભગવાન જ ક્યાં થઈ કે છે, જુઓ ને આ ભાઈ નો કશો ગુનો તો મારી નાખી, ભગવાન જેવું છે જ ક્યાં કે છે. એટલે મારા ભગવાન કયા ભગવો છો, શું આ તો હિસાબ ભાઈ નો ભોગવ્યો, આ ભાઈ નો હિસાબ ચૂકવ્યો, હવે એનો જયારે હિસાબ પાકશે ત્યારે ચૂકવાશે. પણ અત્યારે ચૂકવ્યો ભાઈ નો, હવે એનો હિસાબ જયારે ચાલશે ત્યારે પકવાશે જે આવે તે. પણ આનો તો અત્યારે ચૂકાઈ ગયો ભાઈ નો, હવે ભોગવે નહી, ભૂલ્યા સીધ ખબર પડે લોકો ભૂલ કરી હશે તો વારો આવી ગયો, એનો ગુનો કર્યો હશે કઈક, તો વારો આવી ગયો. હિસાબ તો ચૂકતો થઈ ગયો. હવે આ જગત ના લોકો શું કે, ભગવાન જ ક્યાં છે હવે. એટલે હું ઊંધા શું બોલો છો, ભગવાન વગર ચાલે છે, ઘડી વાર છે ચાલે છે, એ છે ચાલે છે, એમની હાજરી લીધે ચાલી રહી છે. એ કશું કરતા નથી, હાજરી જ છે ભક્ત, અને પ્રકાશ આપે છે. પ્રકાશ વગર લોકો શી ચાલે, આ પૂતગલ નું ઢોકળું એમને શી ચાલે, એટલે પ્રકાશ આપે છે.